ભુજના શિવકૃપાનગરમાં છેલ્લા બે વર્ષથી નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં દિવ્યાંગ બાળકોના સંગીતના તાલે રહેવાસીઓને મન મૂકીને ગરબે ઘૂમે છે. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીમાં ખાસ ગુજરાતનું યુવાધન ગરબાના તાલે હિલોળા લેતું હોય છે. ખ્યાતનામ કલાકારો અને સંગીત વાદકોના સંગીતના તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે. પરંતુ ભુજના શિવકૃપાનગરમાં અનોખી રીતે નવરાત્રી ઉજવાય છે. શિવકૃપાનગર મિત્ર મંડળ દ્વારા ચોકમાં છેલ્લા 35 વર્ષથી નવરાત્રીનું આયોજન કરાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી દિવ્યાંગ બાળકોને સંગીત વગાડવા માટે બોલાવવામાં આવે છે. નવચેતન અંધજન મંડળ સંસ્થાન દિવ્યાંગ બાળકો છેલ્લા 2 વર્ષથી અહીં આવે છે અને માતાજીની આરતી સાથે ગરબાની રમઝટ જમાવે છે. લોકો પણ તેમના સંગીતના તાલે ગરબા રમે છે. અંધ હોવા છતાં કોઈ પણ પ્રકારની ભૂલ કે ક્ષતિ વગર લયબદ્ધ રીતે આ બાળકો ડ્રમ સેટ, ઢોલ, પિયાનો, બેન્ઝો, સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરે છે, જે એક સરાહનીય બાબત ગણી શકાય તેમ છે. અંધજન મંડળના અંધસભ્ય શિવકૃપા મિત્ર મંડળની આ પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં દિવ્યાંગ બાળકો સંગીત વગાડતા હોય અને સૌ કોઈ ગરબે ઘૂમતા હોય તેવું ગ્રુપ ક્યાંય નથી. દિવ્યાંગોએ આપણા જે એક ભાગ છે તે ઉપર લાગણી સમજે છે. આગામી સમયમાં સોસાયટીની આ પહેલ પરથી અન્ય ગ્રુપો બોધપાઠ લે અને દિવ્યાંગોને મોકો આપે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. દિવ્યાંગ બાળકોને લાગણી સાથે મોકો આપવાથી સારા સમાજની રચના થશે. અમે આ શિવકૃપાનગરમાં લગભગ વર્ષોથી 35 વર્ષથી નવરાત્રી ચાલે છે. જે અમારા વડીલોએ સ્ટાર્ટિંગ કર્યું હતું, શરૂઆત કરી હતી, કે અત્યારે ફિલ્મી ગીતને આપણી સંસ્કૃતિ તો બિલકુલ ભૂલાઈ જ ગઈ છે, પણ એના માટે અત્યારે આપણે અમે અમારી જૂની સંસ્કૃતિ પર જ કે 9 દિવસ માતાજીના ફક્ત ગરબા અને રાસ એના ઉપર જ અમે નવરાત્રી મહોત્સવ માણીએ છીએ. માતાજીનો છેલ્લા 2 વર્ષથી અમે લોકો નવચેતનના જે વિકલાંગ બાળકો છે એમને અમને યુવા મંડળ અમારું શિવકૃપાનગરનું અને પપ્પુભાઈ ને અમારા જે વિનયભાઈ સિલુ છે એના તરફથી એક સજેશન આવ્યું અને અમે ખૂબ સારું લાગ્યું બધાને, અને એના ઉપર 2 વર્ષથી છેલ્લા એમને મ્યુઝિક માટે વગાડવા માટે બોલાવીએ છીએ. જે વિકલાંગ છે પણ એ આપણા સમાજનો જ આપણો જ એક ભાગ છે એવી રીતે સમજી અને અમે આપણા સમાજમાં એને સ્થાન આપી અને એની સાથે કે જે રાસ રમે છે અને એ બ્લાઇન્ડ છે છતાં એના તાલ સાથે હળીમળી અને જે નવરાત્રી અમે માણીએ છીએ એ ખૂબ જ સરસ છે, અને એમને આપણે આ રીતે પ્રોત્સાહિત કરવા એ પણ જરૂરી છે કે જે આપણા એક સમાજનો અંગ છે. મારી સાથે દિવ્યાંગ મિત્રો આવેલા છે જે નવચેતનના છે, અને હું આભાર માનીશ હકુમતસિંહ બાપુ, રાજેન્દ્રસિંહ બાપુ અને શિવકૃપાનું મિત્ર મંડળ. મિત્ર મંડળ એટલા માટે કેવું થાય કે ગત વર્ષે પણ અમને આવી રીતનો જ મોકો આપ્યો હતો અને આ વર્ષે પણ અમને પહોંચ્યા છે. હું પહોંચ્યા એટલા માટે કહીશ કે જનરલી આવું દિવ્યાંગનું આખું ગ્રુપ લગભગ આખા કચ્છમાં ક્યાંય નથી, અને છતાં પણ ભુજ જેવી સિટીમાં આ દિવ્યાંગ મિત્રોને અને દિવ્યાંગ ગ્રુપને ચાન્સ આપવો એ ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને અપેક્ષા છે કે આવનાર સમયમાં અમને બહુ મોટામાં મોટું પ્લેટફોર્મ મળી રહે. ફરીથી હું આ જે હકુમતસિંહ બાપુ, પપ્પુભાઈ, પપ્પુભાઈ એટલે અમારા બહુ અંગત માણસ કહેવાય, અને અમને ખરેખર બહુ સપોર્ટ કર્યો છે આ બધાએ. ખાસ નવચેતન અંજન મંડળમાં અમે 2 વર્ષ સર્વિસ કરી છે. એક ટીચર તરીકે ખાસ પ્રજાને અપીલ છે કે દિવ્યાંગ બાળકોને આપણે હંમેશા લાગણી તો દર્શાવી જ છે અને આપી પણ છે, પણ જેમ શિવકૃપા મિત્ર મંડળ રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ છે, હકુમતસિંહ જાડેજા સાહેબ છે અને કિશોરભાઈ છે અને શિવકૃપા મિત્ર મંડળ ફરી એકવાર કે 2 વર્ષથી જે સ્થાન આપી રહ્યા છે એવી જ સ્થાન હું ભુજ આખા સિટી લેવલે ઈચ્છું કે ભુજના તમામ જે પબ્લિક ગણ છે એ દિવ્યાંગ બાળકોને હંમેશા કોઈક ને કોઈક તહેવારોમાં
એમના પોતાના અંગત મિત્ર, અંગત ભાઈ કે પોતાના અંગત સમજીને હંમેશા કોઈ પણ તહેવારોમાં સામેલ કરે, આવી રીતે પ્લેટફોર્મ આપે, સ્ટેજ આપે, જેનાથી આ દિવ્યાંગ બાળકોનો કોન્ફિડન્સ વધશે અને સમાજમાં એક સારો મેસેજ પાસ થશે અને સાથે સાથે એક સારા એવા સમાજની રચના પણ કરી શકશું જેમાં આપણે દિવ્યાંગ વ્યક્તિઓને આપણા જ ભાઈ તરીકે હંમેશા બધા તહેવારોમાં સમાવેશ આપી શકશું. એક શિક્ષક તરીકે એક અપીલ છે. હરેશ જોગી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ.